દેશભરમાં બાળકીઓ સાથે જે દુષ્કર્મની ઘટના વધી રહી છે, જેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સાથે દીકરીના માતા પિતા ખાસ કરીને ચિંતિત બન્યા છે. વિવિધ સંસ્થાઓ છે તેમના દ્વારા જનજાગૃતિના પ્રયાસો કરાતા હોય છે, ત્યારે સુરત શહેરમાં સદભાવના સંકુલ સંચાલિત હરિઓમ વિદ્યાભવન સ્કૂલમાં ગુડ ટચ અને બેડ ટચ શું હોય છે તેના વિશે તેને માહિતગાર કર્યા હતા. સાથે સાથે સેફટી માટે તેને કુંફુ કરાટાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટના બને છે. ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. બીજી તરફ બાળકીઓના માતા પિતાને સતત ચિંતા સતાવી રહી છે. મહિલા અને બાળ મિત્ર FFWC આગળ આવી છે અને સુરતની અલગ અલગ સ્કૂલમાં જઈને ગુડ ટચ બેડ ટચની ટ્રેનિંગ આપી રહ્યા છે. નાની બાળકીઓ તેમજ મહિલાઓના કઈ રીતે કોઈ પણ વ્યક્તિ તમારી સાથે જ્યારે ખરાબ વર્તન કરે છે અને કોઈ પણ વ્યક્તિ તમારી સાથે કંઈ ગલત કરે છે ત્યારે તમને કેવી રીતે ખબર પડે તે બાબતે જાણકારી આપી હતી. સાથે સાથે માર્શલ આર્ટ એટલે કે કુંગફુ કરાટાની પણ ટ્રેનિંગ આપી હતી. જો કોઈ તમારી સાથે દુર્વ્યવહાર કરે તો તેની સાથે કઈ રીતનો વ્યવહાર તમારે કરવો જોઈએ તેની પણ સમજણ આપી હતી. ત્યારે હરિઓમ સંકુલના આવા પ્રયાસ છે કે બાળકીઓને તેમના માતા પિતાને પણ એક સંદેશ આપ્યો હતો કે અમે બાળકીઓને સહી સલામત અને તેમની સાથે કદાચ કંઈ દુર્ઘટના થાય તો પણ ત્યારે કઈ રીતે પગલાં લેવા તે બાબતની પણ સમજ આપીશું એવો એક સંદેશો પણ આપ્યો છે. હરેક બાળકી અને હરેક મહિલા જો આવી સમજ રાખતી થાય તો ચોક્કસપણે કહી શકાય કે મહિલાઓ અને બાળકીઓ સાથે જે કોઈ દીકરી જે આવી ઘટનાઓનો ભોગ બને છે તેમાં ઘણી ખરે ઘટાડો આવી શકે તેમ છે. અમે ક્યાં કરતા હોય દેખો જલસે અપની સુરક્ષા મેં આછી લગાતો નહીં ઓકે મને સર્દી હો ગઈ ટ્રેનિંગ છે તેમજ ગુડ ટચ બેડ ટચ જે સતીશભાઈ કુંભાણી અને એમનું સુરક્ષા સેતુ અંતર્ગત FFWC અને સુરત ક્રાઇમ તેમજ રેલવે અને પોલીસ ડિપાર્ટમેન્ટ અંતર્ગત સરસ મજાનો અમારી શાળાની અંદર આજરોજ કાર્યક્રમ થયો અને લાઈવ પ્રેક્ટિકલના માધ્યમથી દરેક દીકરીઓને સેલ્ફ ડિફેન્સના જે અલગ અલગ પ્રકારના દાવ છે એ શીખવ્યા અને ખૂબ જ દરેક દીકરીઓ રાજી થઈ. આજે દીકરીઓને પોતે પોતાની અંદર સેલ્ફ કોન્ફિડન્સ અને ગમે એવી પરિસ્થિતિમાં એ સામનો કરી શકે અને જે દેશની અંદર રાજ્યની અંદર જે ઘટનાઓ છેડતીની અથવા તો જે દીકરીઓ જે છે એને પરેશાન કરે તો એની સામે કઈ રીતે રક્ષણ કરવું જોઈએ એના માટે એની જે માર્શલ આર્ટ્સની ટીમ અને બેડ ટચ બેડ પહેલાં માટેની આખી જે સમજ માટેની જે ટીમ જે છે એને અમારી જે દીકરીઓ છે એને પૂરેપૂરી ટ્રેનિંગ આપી અને એ રીતે દીકરીઓ પણ પોતે પોતાની સુરક્ષા કરી શકે એવી અવેરનેસ જાગૃત કરવા માટે અમારી સંસ્થાએ આ પ્રયાસ કર્યો છે. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત.